નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતી પર મિત્રો આપણે અગાઉ જે બિન અનામત વર્ગ માટેની અલગ અલગ ત્રણ યોજનાઓ ચાલુ છે તેના માટેની ચર્ચા કરી ગયા તો હવે તે યોજનાઓમાં લાભ લેવા માટે જે લોકો બિનઅનામત વર્ગમાં સમાવેશ થાય છે તેવા લોકોએ બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે તો આ બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર કઈ રીતે કઢાવવું તેનું ફોર્મ કઈ રીતે ભરવું અને તેના માટે કયા કયા આધાર પુરાવાઓની જરૂર પડશે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી દેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણ આપને થઈ જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક બિન અનામત વર્ગ પ્રમાણપત્ર તો ફોર્મ કઈ રીતે ભરવું કયા કયા આધાર પુરાવાઓ જોઈશે સંપૂર્ણ માહિતી જુઓ આ વિડીયોમાં તો વિડીયોમાં આપણે આગળ જોઈએ તેના માટેનો એક પરિપત્ર છે તે સૌ પ્રથમ પરિપત્ર જોઈએ તો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ત્રીસ આ પરિપત્ર છે જેમાં જણાવેલ છે કે બિન અનામત વર્ગોને ભ્રમણપત્ર આપવા બાબત એ વિષય હેઠળ આ પરિપત્ર કરવામાં આવેલ છે તો આ પ્રમાણપત્રની આપણે વાત કરીએ છીએ ત્યારે આપણને પ્રશ્ન થાય કે બિન અનામત વર્ગ એટલે શું તો જોઈએ બિન અનામત વર્ગ એટલે કે અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર હેઠળના અન્ય પછાત વર્ગો કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો સિવાયના જે વર્ગો છે કે વ્યક્તિઓ છે તેઓને બિન અનામત વર્ગ ગણવાના રહેશે એટલે કે જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ કે પછી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે અન્ય પછાત વર્ગ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ના જે વર્ગોનો સામેલ કરેલ છે તે સિવાયના જે વર્ગો બાકી રહી ગયા તે તમામ વર્ગોને બિન વર્ગ ગણવાના રહેશે અને આ બિન અનામત વર્ગમાં કયા કયા વર્ગ કે વ્યક્તિઓનો સમાવેશ થાય છે તે બાબતે સરકારશ્રીના વિભાગ દ્વારા અલગ અલગ ઠરાવથી તે વર્ગોનો લિસ્ટ બહાર પાડવામાં આવેલ છે તો તે લિસ્ટનું લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ બોક્સમાં આપી દઈશ જ્યાંથી આપ ડાઉનલોડ કરી અને જોઈ શકો છો કે કયા કયા વર્ગનો બિનઅનામત વર્ગમાં સમાવેશ થાય છે હવે ફોર્મ જોઈએ તે પહેલાં આપણે જોઈ લઈએ કે બિનઅનામત વર્ગ પ્રમાણપત્રો આપવા માટે સક્ષમ અધિકારીઓને જે નિર્ધારિત કરવામાં આવેલ છે તે કોણ કોણ છે તો કલેક્ટરશ્રી મદદનીશ કલેક્ટરશ્રી નાયબ કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી નાયબ જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ આ તમામને નિર્ધારિત કરવામાં આવેલ છે પરંતુ જે સામાન્ય રીતે છે તે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારી અને તાલુકાના વડામથક માટે જે મામલતદાર શ્રી છે તેઓ દ્વારા આ પ્રમાણપત્રો આપવામાં આવે છે તેમજ જિલ્લાના વડામથક માટે નાયબ નિયામક વિકસતી જાતિ અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ એ આવા પ્રમાણપત્રો આપવાના રહેશે પરંતુ જિલ્લામાં કોઈ પણ કારણોસર મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી પાસેથી આવા પ્રમાણપત્રો ન મળ્યા હોય તો સમગ્ર જિલ્લા માટે સંબંધિત નાયબ નિયામક વિકસતી જાતિ કે પછી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિએ આવા પ્રમાણપત્રો આપવાના રહેશે એટલે કે જે તાલુકાના ગ્રામ્ય વિસ્તાર છે તેના માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા આ પ્રમાણપત્રો આપવામાં આવે છે તાલુકાનું વડુ મથક એટલે કે સિટી વિસ્તાર છે તેમના માટે મામલતદાર શ્રી દ્વારા આ પ્રમાણપત્રો આપવામાં આવે છે અને જે જિલ્લાનું વડુ મથક છે તેમના માટે નાયબ નિયામક વિકસતી જાતિ કે પછી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ દ્વારા આ પ્રમાણપત્રો ઇસ્યુ કરવામાં આવે છે અને કોઈ કારણોસર જો મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી પાસેથી આવા પ્રમાણપત્ર ન મળે તો આ પ્રમાણપત્રો સમગ્ર જિલ્લા માટે નાયબ નિયામક વિકસતી જાતિ કે પછી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ દ્વારા આપવાના રહેશે એવું આમાં જોગવાઈ કરવામાં આવેલ છે તો હવે આપણે તે ફોર્મ જોઈએ તો આ પરિશિષ્ટ સાથેનું જે બીડાણ છે એ ફોર્મ પરિશિષ્ટ બ છે તો સૌપ્રથમ અહીંયા ત્રણ રૂપિયાની કોડ ફી સ્ટેમ્પ લગાવી લેવાની રહેશે ત્યારબાદ જે જમણી બાજુએ અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવી લેવાનો રહેશે અને જણાવેલ છે કે બિન અનામત વર્ગ માટે પ્રમાણપત્ર મેળવવા અંગેનું અરજીપત્રક તો આ અરજીપત્રક આપણે સમગ્ર જોઈએ તો જેમાં અરજદારની કેટલીક સામાન્ય માહિતીઓ જ જણાવવાની છે જેમ કે અરજદારનું પૂરું નામ સરનામું મોબાઈલ નંબર સાથે છે ક્રમ નંબર બે પર અરજદારના પિતા કે વાલીનું પૂરું નામ ક્રમ નંબર ત્રણ અરજદારની માતાનું પૂરું નામ ત્યારબાદ ક્રમ નંબર ચાર પર અરજદારની જાતિ પેટા જાતિ તથા ધર્મ દર્શાવવાનો રહેશે જે અહીંયા દર્શાવવાનું છે તેની સામેના બોક્સમાં ત્યારબાદ ક્રમ નંબર પાંચ પર છે કે અરજદારનું વતન તો અહીંયા આપને આપના વતનનું પૂરું સરનામું લખવાનું રહેશે ત્યારબાદ છે ક્રમ નંબર છ અરજદારના પિતાનું જન્મ સ્થળ અને મૂળ વતન એટલે કે અરજદાર છે તેઓના પિતાનું જન્મ સ્થળ કયું છે અને તેનું પુરુષ અહીં લખવાનું રહેશે ત્યાર પછી ક્રમ નંબર પર છે કે બહારના રાજ્યના હોય તો ગુજરાતમાં વસવાટની વિગતો એટલે કે જે વ્યક્તિઓ બહારના રાજ્યના છે અને ગુજરાતમાં વસવાટ કરે છે તે કેટલા વર્ષથી વસવાટ કરે છે તે અંગેની વિગતો આ બોક્સમાં દર્શાવવાની રહેશે ક્રમ નંબર આઠ પર છે કે અરજદારના પિતાની જાતિ પેટા જાતિ અંગેની માહિતી તો જેમ આપણે ઉપર અરજદારની જાતિ જાતિ પેટા જાતિ દર્શાવી તે જ મુજબ અરજદારના પિતાની જાતિ પેટા જાતિ અહીં દર્શાવવાની રહેશે ત્યારબાદ ક્રમ નંબર નવ પર છે કે જાતિ પ્રમાણપત્ર મેળવવાનો હેતુ એટલે કે આ બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર આપણે કયા હેતુ માટે જોઈશે તે હેતુનો અહીંયા ઉલ્લેખ કરવાનો રહેશે ત્યારબાદ આગળ જોઈએ ક્રમ નંબર દસ છે કે જાતિ પ્રસ્થાપિત કરવા સમર્થન માટે રજૂ કરેલા આધાર પુરાવા કે દસ્તાવેજ વગેરેની પ્રમાણિત નકલો એટલે કે આપ આ પ્રમાણપત્ર મેળવવા માટે જે કંઈ પ્રમાણપત્રો રજૂ કરો છો જે આધાર પુરાવા રજૂ કરો છો જેમ કે આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે જે કંઈ રજૂ કરો છો તેની વિગત અહીં લખી લેવાની રહેશે ત્યારબાદ પેજ નંબર બે ઉપર પરિશિષ્ટ બાહેધરી છે તે બાહેધરી આપવામાં આવેલ છે જેમાં સ્થળ તારીખ લખી અને અરજદારની સહી કરવાની રહેશે અને નીચે અરજદારના પિતા માતા કે પછી વાલીની સહી કરી લેવાની રહેશે હવે આધાર પુરાવાઓમાં વાત કરીએ તો બિનનમત વર્ગ પ્રમાણપત્ર મેળવવા માટે રજૂ કરવાના થતા આધાર પુરાવા જે ફોર્મની નીચે જણાવેલ છે જેમાં ક્રમ નંબર એક પર જોઈએ તો અરજદારનું શાળા સોળિયાનું પ્રમાણપત્ર એ જોડવાનું છે પરંતુ સક્ષમ અધિકારીને જરૂર જરૂર જણાય તો દાદા પિતા કાકા ફોય પૈકી કોઈ પણ એકનો જાતિનો પુરાવો થાય તેવો દસ્તાવેજ માગી શકે છે એટલે કે અરજદારની એલસી ઉપરાંત જો સક્ષમ અધિકારીને જરૂર જણાય તો દાદા પિતા કાકા કે પછી ફોય તેમાંથી કોઈ પણ એકની જાતિ પુરવર થાય તેવો દસ્તાવેજ માંગી શકે છે જેમ કે એલસી છે અથવા તો તેઓનો જાતિનો દાખલો હોય તો તે માગી શકે છે અને ક્રમ નંબર બે પર છે રહેઠાણના પુરાવા તો રહેઠાણના પુરાવા તરીકે લાઇટ બિલ ટેલિફોન બિલ રેશન કાર્ડ ઘરવેરા બિલ ચૂંટણી

અને નીચે આપની ડિટેલ લખેલી હશે તો આ પ્રમાણેનું અનામત વર્ગનું પ્રમાણપત્ર આપને આપવામાં આવશે અહીંયા સ્થળ તારીખ લખેલી હશે અને અહીંયા જે તે અધિકારીનો સહી અને ત્યારબાદ નીચે સિક્કો લગાવેલો છે તથા આપે જે આધાર પુરાવો રજૂ કરેલો છે તેની વિગત અહીંયા નીચે લખેલ હશે તો આ પ્રમાણે એકદમ સરળતાથી બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર આપ મેળવી શકો છો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માત્ર